સવાલ ઉઠાયા હતા સરકાર પાસે, સરકાર એક તરફ એમના કાર્યક્રમો આવ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત મહત્તમ ગુજરાતના ક્ષેત્રોની અંદર ઓછા અને અનિયમિત વરસાદના કારણે આજે આફતના ઇંધાણ વર્તાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આર્થિક ડામાડોળ સ્થિતિના કારણે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને ખાસ કરીને હીરા ઉદ્યોગ, પાવરલૂમ્સ, આરીભરત સહિતના લાખો લોકોને રોજગાર આપતા ક્ષેત્રો સંપૂર્ણ ઠપ થયા છે. ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત માટે બંને તરફથી આફત છે. કુદરત પણ રૂઠો છે અને સરકારની નિષ્ફળતાઓના કારણે પરસેવો પાડવા ઈચ્છતા યુવાનોનો રોજગાર પણ છીનવાનો છે અને આ ગંભીર સ્થિતિમાં આજે જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આશાઓ જ્યાં પૂરી થાય છે ત્યાં લોકો આત્મહત્યા કરવા તરફ આગળ વધતા હોય એ સ્થિતિનો સામનો આજે સમગ્ર ગુજરાત કરવા જોઈએ. મારા ગૃહનગર એવા અમરેલી જિલ્લાની અંદર વીતેલા 40 જેટલા દિવસની અંદર 49 કરતાં વધુ લોકોએ ક્યાં તો આર્થિક મંદીના કારણે, ક્યાં તો રોજગારના અવસરના અભાવના કારણે, ક્યાં તો ખેતીમાં નિષ્ફળ જતા પાકના કારણે આત્મહત્યા કરવી પડે એવી ગંભીર સ્થિતિ અમરેલી જિલ્લામાં છે. એ જ સ્થિતિ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે. ત્યારે રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારને અમે વારંવાર વિનંતી કરી છે કે આ અછતના ઓછાયા તળે સમગ્ર ગુજરાતમાં લોકોને નવી આશાઓનું કિરણ ઉગાડવા માટે સરકારે આગેવાની લેવી જોઈએ. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ત્વરિત સંપૂર્ણ અછત જાહેર કરવી જોઈએ. પરાણે પ્રીમિયમ વસૂલનારી સરકારે ખેડૂતોનો ત્વરિત પૂરતા પ્રમાણમાં પાક વીમો ચૂકવવો જોઈએ. જીવવા માટે સંઘર્ષ કરી રહેલા જગતના તાતના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ. મોતના મુખમાં ધકેલાતા પશુધનને બચાવવા રાહત દરે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવો જોઈએ. પીવાના પાણીના ટીપા માટે દરદર ભટકતી માતાઓ બહેનોના ગોળે નર્મદાના નીર પહોંચે એવી વ્યવસ્થા કરી અને ટેન્કર રાજ બંધ કરાવવા જોઈએ. અને આજ આર્થિક ડામાડોળ સ્થિતિમાં ગુજરાતનું યુવાધન પરસેવો પાડવો છે પણ રોજગારનો અવસર ઉપલબ્ધ નથી, ત્યારે ગામના ગોંદરે યુવાનોને ઘર બેઠા રોજગારની ગેરંટી પ્રાપ્ત થાય એના માટે સરકારે ત્વરિત પગલાં. પરેશભાઈ, જામનગરના ખેડૂતે પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ જે પાક વીમો ઉઘરાવતી જે કંપનીઓ છે એ દર વર્ષે કરોડો રૂપિયા ચાવ કરી જાય છે પણ ખેડૂતોને મળતા નથી, એ બાબતે શું કહેજો? પ્રધાનમંત્રી કૃષિ ફસલ વીમા યોજનાનું નવીનીકરણ કર્યા પછી માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની 10 જેટલી ખાનગી કંપનીઓ જગતના તાત પાસેથી પરાણે પ્રીમિયમ વસૂલી અને જ્યારે વીમો ચૂકવવાનો થાય ત્યારે ખેડૂતના દીકરાએ કોર્ટે ધીંગાણું કરવું પડે એવી સ્થિતિનો સમગ્ર દેશમાં ખેડૂતો સામનો કરી રહ્યા છે. ગુજરાતની અંદર 2016-17માં 3100 કરોડનું પ્રીમિયમ વસૂલ્યું, માત્ર 1000 કરોડના પરત ચૂકવણા થયા. ગત વર્ષે પણ 3050 કરોડ કરતાં વધુનું પ્રીમિયમ વસૂલ્યું અને રૂપિયા ચૂકવવામાં વીમા કંપનીઓ નિષ્ફળ નીવડી છે. આ વર્ષે પણ 3000 કરોડ કરતાં વધુનું જગતના તાત પાસેથી પરાણે પ્રીમિયમ વસૂલનારી વીમા કંપનીઓ એ જ્યારે વરસ નિષ્ફળ ગયું છે. ઓછા અને અનિયમિત વરસાદના કારણે મુખ્ય અને ગૌણ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે પાક વીમો ચૂકવવાની જવાબદારીમાંથી બચવા માટે સરકારનો આશરો લઈ અને વધારાના ઉતારાઓથી રાશ ઊંચી લાવી ખેડૂતોને છેતરવાનો પ્રયાસ કરી રહી છે અને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. તાત્કાલિક ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાક વીમો ચૂકવવાની વારંવાર અમે માગણી કરી છે અને આજ જગતના તાતની સરકાર પ્રત્યે આશાઓ મરી પરવારી છે ત્યારે જીવન જીવવા સંઘર્ષ કરતો જગતનો તાત દરરોજ ઉઠી અને જીવનનો અંત લાવવા માટે આગળ વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં 40 દિવસની અંદર 49 કરતાં વધુ લોકોએ, ખેડૂતોએ, ખેડૂત પરિવારના લોકોએ, ખેતી વ્યવસાય ઉપર નિર્ભર લોકોએ આત્મહત્યા કરવી પડી હોય અથવા તો મોતને વાલું કરવું પડ્યું હોય એવી સ્થિતિ અમરેલી જિલ્લામાં છે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છે. ત્યારે સરકારે ત્વરિત ખેડૂતોને બચાવવા માટે આગળ આવવું જોઈએ. લોક સરકારને સફળતા નથી મળી રહી.
લોક સરકાર 21મી સદીના ભારતનું સ્વપ્ન છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે આજે નહીં તો કાલે લોક સરકાર વગર નહીં ચાલે, કારણ કે લોકો દ્વારા લોકો વતી લોકો માટે ચાલતી સરકાર એનું નામ લોક સરકાર. અને એ વિચાર આધુનિક યુગની અંદર માનની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખના હસ્તે એની એપનું લોન્ચિંગ થયું છે, કરેક્શન મોડમાં છે. આજે 4800 કરતાં વધુ સ્વૈચ્છિક કાર્યકર્તાઓ એની અંદર નોંધાણા છે અને આવતા દિવસોમાં ગુજરાતના જનજનની વેદનાને વાચા આપવા માટે લોક સરકારે ગુજરાતના લોકોનું અમૂર્ત શસ્ત્ર હશે.